માનવજ્યોત સંસ્થા દ્વારા ઉનાળાના પ્રારંભે કુંડા ચકલીઘર લગાડવાના કાર્યનો નારાયણ સરોવરથી શરૂ કરવામાં આવ્યો. ઉનાળાની ગરમી અને સખત તાપની શરૂઆત થાય તે પહેલા જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઠેર ઠેર માટીના કુંડા અને ચકલીઘર લગાડવાના કાર્યનો નારાયણ સરોવર તીર્થથી પ્રારંભ કરાયો હતો. નારાયણ સરોવર પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઈ વણકરની ઉપસ્થિતિમાં માનવજ્યોત સંસ્થા દ્વારા બાળકોને કુંડા ચકલીઘર અર્પણ કરી જીવદયા કાર્યની સંસ્થાના પ્રબોધભાઈ મનવરે સમજ પૂરી પાડી હતી. સ્ટોરીબાઈ કરણ વાઘેલા, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. અત્યારે ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની પણ થોડી થોડી શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે આપણે બે ઋતુઓનો અનુભવ કરી રહ્યા છીએ. એક બાજુ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે બપોરે 12 વાગ્યા પછી આપણે ગરમીનો પણ અનુભવ કરી રહ્યા છીએ. માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆત થાય પહેલાં જ અમે લોકો ઠેક ઠેકાણે પક્ષીઓને પાણી પીવા માટે માટીના કુંડા અને ચકલીઘર લટકાવીએ છીએ. આ વર્ષે પણ આ કાર્યની અમે લોકોએ શરૂઆત કરી લીધી છે. કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પીવા પાણી મળી રહે, ગૌ માતાને પીવા પાણી મળે, શ્વાનોને પીવા પાણી મળે એવા હેતુ સાથે ખાસ કરીને ચકલીઓ માટે અને પક્ષીઓ માટે પીવાના પાણીના માટીના કુંડા ઠેર ઠેર ગોઠવાનું કાર્ય શરૂ થયું છે. બીજી બાજુ ગૌ માતાઓ માટે અને શ્વાનો માટે સિમેન્ટની ચાડીઓ કહીએ કે કુંડીઓ કહીએ એ પણ ઠેક ઠેકાણે ગોઠવવાનું શરૂ કરેલ છે. અત્યારે ઉનાળો બેસતાં જ આ કાર્યની શરૂઆત અમે લોકોએ આપણા સૌના મહાન તીર્થ એવા નારાયણ સરોવર તીર્થથી અમે લોકો આ કાર્યની શરૂઆત કરી છે. નારાયણ સરોવરની પંચાયતી પ્રાથમિક શાળામાં એક નાનકડો કાર્યક્રમ યોજી અને ત્યાંના આચાર્ય આદરણીય જગદીશભાઈ વણકરના આગેવાની હેઠળ અમે લોકો બાળકોને કુંડા અને ચકલીઘર વિતરણ કરી અને બાળકોને એક સરસ મજાનો સંદેશો આપ્યો કે આ નાનકડા પક્ષીઓ છે એને પણ આપણે બચાવવા પડશે, કે પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીઓને રહેવા ઘર મળે એ માટે આપણે બધાએ સાથે મળીને આ કાર્ય કરશું તો આપણે પક્ષીઓને પણ બચાવી શકશું. એટલે આ વર્ષે પણ અમે લોકોએ કુંડા અને ચકલીઘર લગાવવાના કાર્યનું શરૂઆત કર્યું છે અને ખાસ કરીને અત્યારે જે પણ મંદિરો છે એમાં બારે અમે કંઈ ચકલીઘર લટકાવ્યા છે, કુંડા લટકાવ્યા છે. ઘણા જાહેર સ્થળો છે એમાં પણ અમે લોકોએ કુંડા અને ચકલીઘર લટકાવવાનું કાર્ય શરૂ કર્યું છે. મને આશા છે કે લોકો પણ આ કાર્યમાં જોડાશે અને જીવડાનું એક બહુ મોટું કાર્ય થશે અને જેના કારણે પુણ્ય પણ પ્રાપ્ત થશે. તો લોકોને મારી અપીલ છે કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર જ્યારે ગરમી હવે જોર પકડી રહી છે ત્યારે આપણે બધાએ આપણા ઘરની છત ઉપર, બાલ્કની ઉપર એક માટીનું નાનકડું વાસણ રાખીએ જેમાં આ તરસ્યા પક્ષીઓ પાણી પી શકે અને પુણ્યનું માથું બંધાય.